नमस्ते एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल. दिस इज दीप्ति सिद्धपुरा एंड आई होप के तुम्हें बता घरे सेफ हसो. सो टुडे इज अवर टॉपिक इज प्रीपोजिशंस, नाम योगी अवयवो. हाँ, घना बदा छे अने आपणे जेटला सेला विचारीए छे एटला सेला पण नथी अने एटला अघरा पण नथी. जो एक वखत आपणे बधा नियमो समझी जाइए. सो लेट्स गेट स्टार्टेड. प्रीपोजिशंस मतलब के नाम योगी अवयवो. तो सौथी पहेला जोईए कि आपणे प्रीपोजिशंस कोने कही शकीए. तो कि जे शब्द वाक्यमां नाम के सर्वनाम साथे वाक्यने अर्थसभर बनावे छे तेने नाम योगी अवयव कही शकाय. अने जे प्रीपोजिशंस छे તે આપણે અંગ્રેજીમાં જે તે નામ કે સર્વનામની આગળ લખાય છે તેથી તેને પ્રીપોઝિશન્સ કહેવામાં આવે છે. પ્રી પોઝિશન જોઈએ અહીંયા. પ્રી મતલબ કે આગળનું અને પોઝિશન મતલબ કે સ્થાન, કે તેને આગળમાં લખવામાં આવે છે, આગળની સાઈડ. એટલા માટે તેને પ્રીપોઝિશન્સ કહેવાય છે. આગળ જોઈએ પ્રીપોઝિશનના ઉપયોગ માટે નીચેની ત્રણ બાબતો છે તે ધ્યાનમાં રાખવી. પહેલી છે, ગુજરાતીમાં પ્રીપોઝિશન જે તે શબ્દની પાછળ હોય છે, શબ્દની ની છે પાછળ આવ્યું, એક પ્રીપોઝિશન છે ગુજરાતીનું. તો એ જ રીતે પરંતુ અંગ્રેજીમાં તે જ તે શબ્દની આગળ લખાય છે. જાણો કે એક્ઝામ્પલ છે રુદ્ર માટે, તો થયું ફોર રુદ્ર, માટે મતલબ ફોર. ક્લાસમાં ગુજરાતીમાં પાછળ આવે છે અને ઇંગ્લિશમાં આગળ આવી જાય છે, ઇન ધ ક્લાસ. ટેબલ નીચે, અંડર ધ ટેબલ. બીજું છે કે પ્રીપોઝિશન સાથે કર્મ વિભક્તિનું સર્વનામ લખાય છે. અહીંયા છે ગુજરાતીમાં મારી સાથે, તો વિથ મી આવશે, વિથ માય નહીં. તેની પાછળ તો આફ્ટર હિમ આવશે, આફ્ટર હિઝ નહીં. ત્યારબાદ ત્રીજું જોઈએ તો પ્રીપોઝિશન હંમેશા નામ કે સર્વનામ સાથે જ વપરાય છે. તેથી જો પ્રીપોઝિશન સાથે કોઈ ક્રિયાપદ આવે તો તેને આઈએનજી લગાડીને નામ બનાવવું પડે છે. જેમ કે વાંચવા માટે તો ફોર રીડિંગ, એમાં રીડ નહીં થાય. શીખવા માટે તો ફોર લર્નિંગ, ફોર લર્ન નહીં થાય. અને જમ્યા પહેલાં તો બિફોર ઇટિંગ, બધામાં આઈએનજી લાગી જશે, ઇટ નહીં રહે. હવે થોડા પ્રીપોઝિશન્સ જોઈ લઈએ ફટાફટ. સો અવર ફર્સ્ટ પ્રીપોઝિશન ઇઝ ઓન. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈના ઉપર અડીને પડેલી હોય ત્યારે ઓન વપરાય છે. જેમ કે તમે અહીંયા એક ઇટ્સ નોટ ધેટ મચ ગુડ ડ્રોઈંગ, બટ હા, આનાથી ચલાવી લેવું પડશે. જેમ કે આ બોલ છે તે ટેબલ ઉપર પડેલો છે, અડીને પડેલું છે, એટલા માટે થઈને આપણે અહીંયા ઓન યુઝ કરી શકીએ. ત્યારબાદ કોઈ તારીખ છે, વાર છે, તહેવાર કે પ્રસંગ હોય તેને બતાવવા માટે પણ આપણે ઓન યુઝ કરી શકીએ છીએ. તેના એક્ઝામ્પલ જોઈ લઈએ તો ધેર ઇઝ અ ન્યૂ બુક ઓન ધી ટેબલ, ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, ઓન 31st December, ઓન સન્ડે, ઓન દિવાળી. તો આ રીતે ઓન છે એના ઉપયોગો થઈ શકે છે. ત્યારબાદ જોઈએ ઓવર. ઓવર મતલબ એનું ગુજરાતી થશે પર, ઉપર કે પછી ઉપર થઈને. ક્યાં વપરાશે? તો કે અમુક વસ્તુ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની એકદમ ઉપર છવાયેલી છે, અથવા તો અમુક વસ્તુ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની ઉપરથી થઈને પસાર થતી હોય છે, મતલબ કે ગતિ કરીને પસાર થતી હોય છે, ત્યારે ઓવર વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ તો ધ સ્કાય ઇઝ ઓવર અવર હેડ્સ. અહીંયા જેમ તમે જોઈ શકો છો કે પર્વતની ઉપરથી વાદળા પસાર થઈ રહ્યા છે, તો તમે એની ઉપર આકાશ પણ છવાયેલું છે એ પણ તમે જોઈ શકો અહીંયા, જેમ કે તમને એક્ઝામ્પલ આપેલું છે એ રીતે. ત્યારબાદ બીજું, ધ વોટર ઇઝ ફ્લોઈંગ ઓવર ધ બ્રિજ. ત્યારબાદનું પ્રીપોઝિશન છે અંડર. અંડર મતલબ કે નીચે, અને અંડર છે એ ઓવરનું એન્ટોનિમ એટલે કે વિરોધાર્થી છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈની વસ્તુની નીચે છે તેવું બતાવે છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો ચિત્રમાં કે એક લીફ છે, લીફની નીચે એક બીટલ છે, તો પાંદડાની નીચે એક બીટલ છે. યોર ટોઈઝ આર અંડર ધ કોટ, તમારા રમકડા છે કોટ મતલબ કે પલંગની નીચે છે. ત્યારબાદ જોઈએ ઇન. ઇન એટલે કે અંદર અથવા તો માં. કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ બીજી વસ્તુની અંદર રહેલી છે તેવી સ્થિતિ બતાવે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે ગ્લાસની અંદર બરફ છે. ધેર આર 30 sums ઇન ધીસ એક્સરસાઇઝ, ઇન 1990, ઇન ધ લાસ્ટ મંથ, ઇન ધ મોર્નિંગ, ઇન ધ સમર. આ રીતે પણ તમે ઇનનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ જોઈએ બિસાઇડ. બિસાઇડનું મતલબ થશે બાજુમાં.
પડખે અડીને કે તેની તરત જ બાજુમાં હોય, તરત જ અડીને હોય એવી વસ્તુ. કોઈ વસ્તુ કે વ્યક્તિની બાજુમાં તરત જ બીજું કોઈ વ્યક્તિ કે વસ્તુ રહેલી હોય ત્યારે આપણે બિસાઇડનો ઉપયોગ કરી શકીએ. અનિશા સિટ્સ બિસાઇડ મી ઇન ધ ક્લાસ. આ થયું બિસાઇડ. હવે જોઈએ નિયર. નિયર એટલે પાસે અથવા તો નજીક. કોઈ વસ્તુ કે વ્યક્તિ બીજી વસ્તુ કે વ્યક્તિની સાવ નજીક ન હોય પરંતુ થોડીક દૂર હોય ત્યારે આપણે નિયરનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે આ ટ્રી છે, તેની બાજુમાં હાઉસ છે. સો અવર ક્લાસ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. સાવ અડીને નથી પરંતુ થોડી દૂર છે, તેથી આપણે નિયરનો ઉપયોગ અહીંયા કરી શક્યા. ત્યારબાદ છે બિહાઇન્ડ. બિહાઇન્ડનું ગુજરાતી થશે ની પાછળ. કોઈ વસ્તુ કે વ્યક્તિની પાછળ, પાછળની બાજુએ પણ બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ છે એવું બતાવવા માટે તમે બિહાઇન્ડનો ઉપયોગ કરી શકો. તમે જુઓ છો કે ગિફ્ટની પાછળ બોલ છે, તો ધેર ઇઝ અ બોલ બિહાઇન્ડ ધ ગિફ્ટ. એક્ઝામ્પલ જોઈએ તો ધેર ઇઝ અ કોકરોચ બિહાઇન્ડ ધ ડોર. ધેર ઇઝ યોર ફ્રેન્ડ બિહાઇન્ડ યુ. ત્યારબાદ છે ઇન્ફન્ટ ઓફ. ઇન્ફ્રન્ટ ઓફનું ગુજરાતી થશે સામે. ક્યારે વપરાય? તો કે કોઈ વસ્તુ કે વ્યક્તિની આગળ છે, સામેની બાજુએ છે એવું દર્શાવવા માટે આપણે ઇન્ફ્રન્ટ ઓફનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે અહીંયા જુઓ છો કે હાઉસની સામે જ કાર છે. સો ધેર ઇઝ અ હાઉસ ઇન્ફ્રન્ટ ઓફ ધ કાર, ઓર ધેર ઇઝ કાર ઇન્ફ્રન્ટ ઓફ ધ હાઉસ. એક્ઝામ્પલ જોઈએ તો ધેર ઇઝ અ લેક ઇન્ફ્રન્ટ ઓફ અવર હાઉસ. સો ધીસ વોઝ અવર ટુડેઝ પ્રિપોઝિશન્સ. તમારા માટે એક્સરસાઇઝ છે. સ્ક્રીનશોટ લઈને તમે અથવા તો પોઝ કરી એક્સરસાઇઝ કરી શકો છો. સો આ હતા આજના આપણા પ્રિપોઝિશન્સ. આઈ હોપ કે તમને હેલ્પફુલ થયા હોય. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. નમસ્તે.